તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું એક વખત સ્વાગત છે રુદ્રા એજ્યુકેશનની અંદર. ધોરણ 10 વિષય ગણિત, એમાં ચેપ્ટર નંબર 6ની અંદર આપણે આગલા લેક્ચરમાં જોયું હતું કે બે કોઈપણ ત્રિકોણ આપેલા હોય તો તેની સમરૂપતા આપણે કઈ રીતે સાબિત કરવી. હવે એ જ સમરૂપતાના ટોપિકને લઈને એના આધારે આપણે દાખલા કેવી રીતે ગણી શકીએ અને આપેલા ત્રિકોણની સમરૂપતા કઈ રીતે આપી શકીએ તે વિશે હવે જોવાનું છે. તો એના માટે પહેલાં શરૂઆત કરીએ આપણે ઉદાહરણ નંબર 5થી, આપણા ચોપડીનું ઉદાહરણ નંબર 5, જેમાં આ રીતે આપેલું છે કે આકૃતિનું નિરીક્ષણ કરી અને ખૂણો પી આપણે છે તે મેળવવાનો છે, એટલે કે ખૂણો પીનું માપ શું હશે તે આપણે મેળવી દેવાનું છે. તો પહેલાં તો આકૃતિ જોવો, આકૃતિ જોઈ અને પહેલાં તો અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ નક્કી કરવાના છે આપણે કે કઈ હોઈ શકે. તો પહેલાં તો જો આ 3.8 વર્ગમૂળ 3 ત્રિકોણ એબીસીની અંદર આપણે પહેલાં જોઈએ તો લખીએ, પહેલાં ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આરમાં. હવે પહેલાં તો અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણા શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં તો બાજુના માપ જો 3 એ 3 આપેલા છે બંને ત્રિકોણની અંદર, બરાબર. તો જો 3.8 વર્ગ 3 વર્ગમૂળ 3 અને 6, તો એને અનુરૂપ બાજુ કઈ હોઈ શકે? તો પહેલાં જો અલગ કોણ પડે, પોઈન્ટવાળું વર્ગમૂળવાળું અલગ પડે, તો આ વર્ગમૂળવાળી બાજુ છે તો એને અનુરૂપ આ બાજુ હોઈ શકે, બરાબર. ત્યારબાદ 3.8 અને 7.6 એટલે કે એને અનુરૂપ તે બાજુ હોઈ શકે, અહીંયા 6 અને અહીંયા 12 તો આ બાજુને અનુરૂપ થઈ શકે. એટલે હવે જો આ ત્રિકોણ છે એને હું આમ ફેરવી દઉં, આ ત્રિકોણને હું આમ ફેરવી દઉં છું, તો આ ખાલી કલ્પના તમારા સાથે હું જે પ્રમાણે બોલું છું એ પ્રમાણે વિચારવાનું છે કે આ ત્રિકોણ છે આવી રીતે છે આપણી સામે, તો હું આમ ફેરવી દઉં છું, તો હવે આ 7.6 આ બાજુ આવી જશે, 6√3 આ સાઈડ આવી જશે. તો એબીના છેદમાં આર ક્યુ, એટલે કે એબીના છેદમાં આર ક્યુ, આ ત્રિકોણ મેં આમ ફેરવી દીધો છે, એટલે 7.6 હવે એટલે આર ક્યુ અહીંયા આવી ગયા, એટલે કે 3.8 છેદમાં 7.6 એટલે કે 78/76 એટલે કે 1/6 કેટલા આવી જશે, 2 આવી જશે, બરાબર. ત્યારબાદ હવે આ ત્રિકોણ આપણે આમ ફેરવેલો હતો તો અહીંયા 3√3 એને અનુરૂપ બાજુ એટલે કે એસીને અનુરૂપ બાજુ કઈ થઈ જશે, એટલે કે આર પી, એટલે કે એસીના છેદમાં આર પી બરાબર 3√3 6√3. તો વર્ગમૂળ 3 કેન્સલ, 3/6 એટલે કેટલા આવી જશે, 1/2. ત્યારબાદ આ તો બે બાજુ એમનેમ જ રહેશે ગમે તેમ આપણે આ ત્રિકોણને આમ ફેરવશું તોય, તો બીસીના છેદમાં શું આવી જશે, પી ક્યુ, એટલે કે બીસીના છેદમાં પી ક્યુ એટલે કે 6/12 એટલે કે 1/2. તો જો બંને ત્રિકોણમાં અનુરૂપ બાજુઓનો જે ગુણોત્તર છે એ કેવો છે, સરખો છે, તો આપણે કઈ શરત પ્રમાણે આ બંને ત્રિકોણને સમરૂપ કહી શકીએ, તો લખીએ અહીં બા શરત મુજબ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ. હવે તો પહેલાં એબીસીને સમરૂપ, પહેલાં તો સંગતતા આપણે જોઈ લેવાની. તો એબીની સાથે કોણ છે, આર ક્યુ છે, પછી બીસી, બીસીની સાથે કોણ છે, પી ક્યુ, બરાબર. તો બંનેમાં કોમન શું, બી, તો બીની જગ્યાએ શું આવી જશે, ક્યુ, તો વચ્ચે તો ક્યુ આવી જશે, બરાબર. ત્યારબાદ એ બીના છેદમાં આર ક્યુ, એસીના છેદમાં આર પી, તો બંનેમાં કોમન કોણ, એ, તો એની સાથે નીચે કોમન કોણ છે, તો કે આર, તો એની જગ્યાએ શું આવશે, આર, તો વધો શું, પી. તો બંને ત્રિકોણની સમરૂપતા કેવી રીતે બનશે, તો કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ આર ક્યુ પી. આ ખાસ મહત્વનું છે, ભૂલ ન થાય, ધ્યાન રાખવાનું છે. હવે આપણને શું કીધું છે, તો કે ખૂણો પી શોધવાનો કીધો છે, તો ખૂણા પીને અનુરૂપ ખૂણો કયો છે, તો કે ખૂણો સી. તેથી આપણે લખી શકીએ અહીં માટે, અહીં ખૂણો સી બરાબર ખૂણો પી થાય. હવે જો આપણને ખૂણા સીનું માપ મળી જાય તો ખૂણા પીનું માપ ઓટોમેટિક મળી જશે. તો અહીંયા જો ત્રિકોણ એબીસી એમાં બે ખૂણાના માપ તો આપેલા જ છે આપણને, તો લખી શકીએ અહીં ત્રિકોણ એબીસીમાં
खूणो ए प्लस खूणो बी प्लस खूणो सी बराबर कितना था से हमेशा एक खूणो ए एनु माप छे अपनी पास 80 प्लस खूणो बी कितलो छे तो के 60 प्लस खूणो सी बराबर 180 तो खूणो सी बराबर 180 माइनस 80 माइनस 60 थी जाशे तो 180 माथी 80 बात करो એટલે 100 માંથી 60 બરોબર કરો એટલે કે ખૂણો C બરાબર કેટલા વધશે તો કે 40 અંશ તો જો ખૂણો C બરાબર 40 અંશ હોય તો ખૂણો P પણ કેટલો થાય બરાબર P બરાબર કેટલા થશે 40 અંશ એટલે કે આપણે આવી શરતોને આધારે આપણે ત્રિકોણના કોઈ પણ અંગનું માપ મેળવી શકીએ છીએ આ શરત મુજબ આપણે ત્રિકોણ સમરૂપ સાબિત કરી દેવાના અને તેના આધારે આપણે કોઈ પણ ખૂણો અથવા તો કોઈ પણ બાજુના માપ શોધી શકીએ છીએ ત્યારબાદ આપણે જે ઉદાહરણ નંબર 5 આપણે જોયું હતું તે જ રીતે હવે આપણે આગળનું જે સ્વાધ્યાય છે એટલે કે સ્વાધ્યાય 6.3 એના દાખલા આપણે જોવાના છે તેમાં પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને એવું કીધેલું છે કે આપણને આકૃતિઓ આપેલી છે બે અલગ અલગ ત્રિકોણની આકૃતિ આપેલી છે હવે એ આકૃતિમાં રહેલા ખૂણા અને બાજુના માપ પરથી આપણે તેને કઈ રીતે બંને ત્રિકોણ સમરૂપ થશે કઈ શરતના આધારે થશે અને તેમની સંગતતા સાથે આપણે તેને જણાવવાનું છે તો એમાં પહેલા દાખલામાં જે આપણને આકૃતિ આપેલી છે તે આ રીતની છે એટલે કે ત્રિકોણ ABCમાં ખૂણો A 60 B 80 અને C 40 અને બીજો ત્રિકોણ PQRમાં તો કે ખૂણો P 60 ખૂણો Q 80 અને ખૂણો R 40 આપેલો છે તો પહેલા તો જો એક રીતે જોવા જઈએ તો ખૂણા કયા તો કે A ને અનુરૂપ ખૂણો કયો થઈ જશે ખૂણો P થઈ જશે કેમ કે બંનેના માપ કેવા છે સરખા એવી જ રીતે ખૂણા B ને અનુરૂપ કયો થશે Q કારણ બંનેના માપ શું છે સરખા અને સેમ એ જ રીતે ખૂણા C ને અનુરૂપ શું થશે ખૂણો R તો પહેલા તો લખી દઈએ અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો P ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R થાય તો જો આવું હોય તો આપણે કેની શરત તો કે જો બધાને ત્રણ ખૂણાની વાત આવેલી છે તો કઈ શરત આપણે કીધી હતી તો કે ખૂ શરત મુજબ ખૂ શરત મુજબ આ બંને ત્રિકોણ કેવા આપણે સાબિત કરી શકીએ સમરૂપ સાબિત કરી શકીએ તો લખી શકીએ ડાયરેક્ટ આપણે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આ મેં PQR જ શું કામ લખ્યું છે મેં કારણ કે એને અનુરૂપ એટલે કે એની સાથે સરખો ખૂણો કયો છે P બરાબર B ની સાથે સરખો ખૂણો Q એટલે કે B ને અનુરૂપ Q અને C ને અનુરૂપ કયો થશે ખૂણો R તો આની સંગતતા શું બનશે એટલે કે સમરૂપતા ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 2 હવે દાખલા નંબર 2 ની આકૃતિની અંદર આપણને માત્ર બાજુઓના જ માપ આપેલા છે તો એ બાજુઓના માપને લઈ અને આપણે સમરૂપતા સાબિત કરવાની છે તો પહેલાં તો કનેક્શન ગોતીએ બાજુઓ વચ્ચેનું કયું તો જો પહેલાં તો લખી દઈએ અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં બે ત્રિકોણ છે હવે બાજુઓ વચ્ચેનું એટલે કે એની સાથે બાજુના જે માપ છે એની વચ્ચેના કનેક્શન ગોતીએ તો કે જો બેનું કનેક્શન કોની આરે લાગીએ કે તો કે 4 આરે લાગે કાં તો 5 આરે લાગે એટલે સોરી 6 આરે એટલે કે 2 અને 4 ને અત્યારે પકડીએ પછી 3 નું તો કે 3 નું 6 આરે એક જ સાથે લાગે 5 અને 4 સાથે કંઈ લાગી શકશે નહીં અને 2.5 એનું કનેક્શન ક્યાં લાગી શકે 5 સાથે તો પહેલાં એબી ને અનુરૂપ બાજુ કઈ થઈ જશે QR થઈ જશે એટલે કે એબી ના છેદમાં QR બરાબર 2 ના છેદમાં 4 થઈ જાય એટલે કે 1 ના છેદમાં 2 હવે ઘણા એમ વિચારતા હશે કે કદાચ આપણે આમ લઈ લીધું હોય તો ઊંધું કે QR ના છેદમાં એબી એટલે કે આ બાજુને અનુરૂપ મેં આમ લીધું હોય તો 2 ના છેદમાં 1 થાય કાંઈ ખોટું નથી સાચો જ જવાબ આવશે એટલે એવું કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર તો પણ આપણે તો જનરલી પહેલો ત્રિકોણ આ એબી છે આપ્યો છે એટલે આપણે પહેલાં એ લઈએ છીએ ત્યારબાદ બીજી અનુરૂપ ગોતીએ તો કે એસીને અનુરૂપ કોણ કઈ થશે પી ક્યુ તો કે એસીના છેદમાં પી ક્યુ તો એસી એટલે કે 3 અને પી ક્યુનું માપ કેટલું છે 6 તો 1ના છેદમાં 2 થઈ જશે ત્યારબાદ બચેલું કયું છે હવે તો કે બીસીના છેદમાં
पी आर तो के बी सी ना छेद में पी आर बी सी माप के अढ़ी एट के बे पॉइंट पांच और पी आर के पांच एट्ले के पण के थी जैसे एक ना छेद में बे तो जो अनुरूप बाजू गुणोत्तर केव आए सरखो तो त्रे त्र बाजू की बात आई है तो कई शरत आ तो लखी दे शरत मुजब कई शरत आवेली छे बाजू 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 एटले के बाबा शरत मुजब त्रिकोण ए बी सी समरूप त्रिकोण क्यों आवशे पी क्यू आर नहीं त्रिकोण ए बी सी साथे पी क्यू आर आवशे नहीं शू काम कारण के हवे अहीं चेक करिए हवे काम कयुं तो के कॉमन काढ़िए केवी रीते ए बी अहीं आव्या बी सी अहीं आव्या ओके बेनी अंदर कॉमन शू छे ऊपर अंश में बी कॉमन हवे नीचे छेद में जुओ छेद में शू कॉमन है आर कॉमन है एनो मतलब बीनी साथे कोण जॉइंट थशे आर जॉइंट थशे एटले के बी ने संगत कोण होय आर होय तो जो वच्चे बी छे तो वच्चे कोण आवशे आपणे आर ई फिक्स थई गयो ओके हवे ए पकड़ो ए बी अने ए सी ए बी अने ए सी एना अंश में ए कॉमन बंने ना छेद में कोण कॉमन तो के क्यू ए बी ना छेद में क्यू आर एटले अहीं क्यू ए सी ना छेद में पी क्यू एटले एनो क्यू तो एनी जगह शू आवशे क्यू तो विधु शू तो के पी तो संगतता शू आवशे त्रिकोण ए बी सी समरूप अला त्रिकोण क्यू आर पी तो आ जवाब तमारो साचो थशे सीधु तमे पी क्यू आर लखी देशो ई खोटू पड़शे आ वस्तु महत्वनी छे सौथी वधारे जे तमने एक मार्क्स नी अंदर पूछावानी शक्यता वधारे रही बराबर त्यारबाद दाखला नंबर त्रण दाखला नंबर त्रण नी अंदर आपणने आकृति आपेली छे बे त्रिकोण एल एम पी अने त्रिकोण डी ई एफ बने में आम फरीथी पाछा आपणने आगला दाखलानी जेम बाजूना ज माप आपेला छे तो पहला तो कनेक्शन गोती लई आवे बाजू आरे तो के अहीं तो एक तो पॉइंट वालू है पॉइंट वालू क्या नहीं देखात घड़ी साइड में राखी बे ने अरे कोने कनेक्शन लगे चार नू त्रण ने अरे कोनू लगे छ नू अहीं बे पॉइंट सात अने बे छेद में पांच तो जो है पहला लखीए त्रिकोण ए बी सी अहीं त्रिकोण सॉरी एल एम पी अने त्रिकोण डी ई एफ में पहला एम पी ना छेद में डी ई एम पी ना छेद में डी ई एम पी के बे अने डी ई के चार तो एक ना छेद में बे मिली गया बराबर त्यारबाद बीजू कनेक्शन क्या लगे तो के एल पी अने डी एफ एटले एल पी ना छेद में डी एफ बराबर त्रण ना छेद में छ एटले के एक ना छेद में बे आ बे मिला हवे अहीं जो एल एम छेद में ई एफ तो एल एम के बे पॉइंट सात ना छेद में पांच तो हूँ आनो जवाब एक ना छेद में बे आवशे नहीं आवे केम जो अँ बे पॉइंट पांच हो तो आवे पण आ एक ना छेद में बे आवतो नथी तो आनी उपर थी आपने खाली बेज बाजू समप्रमाण थाय से त्रीजी थाती नथी तो आ बने त्रिकोण कोईपण शरतना आधार समरूप थाता नथी तो सीधू लखी देवानो के आ बने त्रिकोण एक पण शरतना आधारे समरूप नथी त्यारबाद जोईए दाखला नंबर चार दाखला नंबर चार नी अंदर आपणने बे त्रिकोण एम एन एल अने त्रिकोण पी क्यू आर हवे आनी अंदर जोईए तो एक खूणानुं माप आपेलुं छे અને બંને ત્રિકોણની અંદર જોવા જઈએ તો એ ખૂણો ક્યાં છે તો કે જે બે બાજુના માપ આપેલા છે તેની વચ્ચેનો ખૂણો છે જો બંને ત્રિકોણની અંદર આ બે બાજુના માપ છે એની વચ્ચેનો ખૂણો અને આ બે બાજુના માપ છે એટલે એની વચ્ચેનો ખૂણો આ થઈ જશે તો પહેલાં તો સરખો ખૂણો પકડી લઈએ તો લખીએ પહેલાં અહીં ત્રિકોણ એમ એન એલ અને ત્રિકોણ પી ક્યુ આર માં पहला तो खूणों क्यों क्यों हरखो है तो के खूणों एम बराबर खूणों क्यू खूणों एम बराबर खूणों क्यू बने के सरखा है हम बाजू कनेक्शन जोड़िए आप तो पांच नी अरे को कनेक्शन थाय दस नु अढ़ी अरे पांचनू बराबर तो जो एम एन छेद में पी क्यू एट्ले के बे पॉइंट पांच छेद में
पांच एट के जाए एक ना छेद में बे आई जाए त्यारबाद एम एल छेद में क्यू आर એટલે કે પાંચના છેદમાં દસ એટલે કે એ પણ કેટલા થઈ જશે એકના છેદમાં બે. તો જો અહીંયા જોવા જઈએ તો એક ખૂણો અને બે બાજુ અને પાછું જો બંને બાજુને અંતર્ગત ખૂણો એટલે કે કેવો ખૂણો એની વચ્ચેનો ખૂણો છે આપણને આપેલો એટલે તો કઈ શરત આપણે થાય તો કે બાજુ ખૂણો બાજુ એટલે કે બા ખૂબા શરતના આધારે અહીં બા ખૂબા શરત મુજબ ત્રિકોણ એમ એન એલ એકરૂપ એટલે સોરી સમરૂપ ત્રિકોણ કયો થશે તો કે પહેલાં તો એમની સાથે કયો ખૂણો કનેક્ટેડ છે તો કે એમની જેટલો સ્ક્યુ છે એટલે જ્યાં એમ હશે ત્યાં જ આપણે શું આવી જશે ક્યુ આવી જશે. ત્યારબાદ હવે એની પાછળ શું આવશે ક્યુ આવી ગયો હવે પી આર આવશે કે આર પી આવશે એ કેવી રીતે નક્કી કરવું. તો હવે પહેલાં તો ઉપર બે એનામાં જો અંશમાં કોમન શું છે એમ કોમન છે અને નીચે શું કોમન છે તો કે ક્યુ કોમન છે એટલે કે એમની જગ્યાએ શું થઈ જશે ક્યુ બરાબર એન. તો એમની જગ્યાએ ક્યુ છે તો એનની જગ્યાએ શું છે અહીંયા પી હશે તો એન હશે ત્યાં શું બની જશે ઓટોમેટિક પી એટલે કે પી અને આર. તો આપણને એક સમરૂપતા કઈ મળી ગઈ ત્રિકોણ એમ એન એલ સમરૂપ ત્રિકોણ ક્યુ પી આર. ત્યારબાદ દાખલા નંબર પાંચ. દાખલા નંબર પાંચની અંદર આપણને જો આકૃતિ આપેલી છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડી ઈ એફ. હવે આની અંદર જો એક નજરે જોતા પહેલાં જોતા હોય તો જ આપણને ખબર પડી જાય કે આમાં કંઈક થાય જ નહીં. કેમ કારણ કે જો અહીંયા બંને બાજુ અને ખૂણો કયો છે એની વચ્ચેનો નથી બીજો કોક જ આપેલો છે અને આ ત્રિકોણની અંદર જો તો કે બંને બાજુની વચ્ચેનો ખૂણો આપ્યો છે એટલે કોઈ રીતે ક્યાંય આપણે સેટિંગ થતું નથી બરાબર એટલે એ સેટિંગ નથી થતું. તો એનો મતલબ અહીંથી આપણને તાત્કાલિક ખબર પડી જશે કે બંને ત્રિકોણ સમરૂપ થવાના જ નથી. તો લખી દેવાનું છે સીધું કોઈ પણ શરત મુજબ બંને ત્રિકોણ સમરૂપ થાય નહીં. બસ કેમ કે આમાં ડાયરેક્ટ ખબર જ પડી જાય છે જોતા વહેતા જ તે એટલા માટે. ત્યારબાદ દાખલા નંબર છ. દાખલા નંબર છ ની અંદર આપણને સરસ મજાના બે ત્રિકોણ આપી દીધા છે. કયા તો કે ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR. હવે બંને વચ્ચેની સમરૂપતા આપણે ચેક કરવાની છે. તો પહેલાં તો સરખો ખૂણો પકડો. સરખો ખૂણો કયો છે તો કે ખૂણો E અને ખૂણો Q. એ બંને કેવા છે જો સરખા છે એટલે એ બંને ખૂણા તો આપણને અનુરૂપ ખૂણા મળી ગયા. પણ હવે સમરૂપતા કેવી રીતે નક્કી કરશું કેમ કે જો એક તો ખૂણો અહીંયા 70 આપેલો છે અને બીજો અહીંયા ખૂણો R 30 આપેલો છે. તો પહેલાં તો બંને ત્રિકોણમાં જે બાકીનો એક ત્રીજો ખૂણો છે ને એ શોધી લઈએ આપણે. તો પહેલાં તો ત્રિકોણ DEFમાં ખૂણો D પ્લસ ખૂણો E પ્લસ ખૂણો F બરાબર 180. આ તો આપણો નિયમ છે ત્રિકોણના ત્રણેય ખૂણા સરવાળો 180. D કેટલો છે 70 પ્લસ E કેટલો 80 પ્લસ ખૂણો એફ બરાબર કેટલા અંશ થઈ જશે 180. તો ખૂણો એફ બરાબર 180 માઇનસ 80 માઇનસ 70. તો ખૂણો એફ 180માંથી 80 જાય તો 100, 100માંથી 70 જાય તો 30. તો ખૂણો એફ કેટલા અંશ મળી ગયો આપણને 30 અંશ મળી ગયો. તો જો અહીંયા બ્લેક માર્કરથી લખી દઉં છું કે આ આપણે શોધેલો ખૂણો છે ખૂણો એફ. ત્યારબાદ એવી જ રીતે ત્રિકોણ પી ક્યુ આરનું લઈ લઈએ. તો કે ત્રિકોણ પી ક્યુ આરમાં તો કે ખૂણો પી પ્લસ ખૂણો ક્યુ પ્લસ ખૂણો આર બરાબર કેટલા થઈ જશે 180 અંશ. ખૂણા પીનું માપ ખબર નથી. ક્યુ કેટલા છે 80 પ્લસ આર કેટલા 30 બરાબર 180. તો ખૂણો પી બરાબર 180 માઇનસ 80 માઇનસ કેટલા થઈ જશે 30. 180માંથી 80 જાય તો 100, 100માંથી 30 જાય તો 70. તો ખૂણો પી કેટલો વધી ગયો 70 મળી ગયો આપણને. તો એ હવે હું અહીંયા આકૃતિની અંદર આપણે લખી દઈએ છીએ 70. હવે આપણે સમરૂપતા ચેક કરીએ કોને અનુરૂપ કયો ખૂણો થાય એ. તો લખીએ અહીં તો કે ખૂણા ઈને અનુરૂપ કયો થાય છે તો કે ખૂણો ક્યુ. ખૂણો ઈ બરાબર ખૂણો ક્યુ. ડી એનું માપ કેટલું છે 70. તો ડીને અનુરૂપ કોણ છે
तो के खूणो पी, तो के खूणो डी बराबर खूणो पी, अने खूणो एफ बराबर खूणो आर, એટલે કે ખૂણો F બરાબર ખૂણો R. તો જો ત્રણેય ખૂણા આવ્યા તો કઈ શરત, તો કે ખૂખુ ખૂ શરત મુજબ કયા કયા ત્રિકોણ એકરૂપ થશે, તો કે DEF, તો કે ત્રિકોણ DEF સમરૂપ ત્રિકોણ D ની સાથે કોણ છે, તો કે P, E ની સાથે કોણ Q અને R, તો આ બંને ત્રિકોણ કેવા થશે, સમરૂપ ત્રિકોણ થશે. તો આપણો સ્વાધ્યાય 6.3 નો પ્રશ્ન નંબર 1 અહીંયા પૂરો થાય છે.